नमस्कार दर्शक मित्रों, हूँ छू राखी अंजारिया, कच्छ उदय टीवी न्यूज में आपनु स्वागत करू छू। तो दर्शक मित्रों, न्यूज नी शुरुआत करिए ते पहला एक नजर आज नी हेडलाइन्स पर। जयंती भानुशाली नी हत्या ना रहस्य पर थी उचकायो पर्दो। महिला सहित बे शार्प शूटरो आव्या पोलिस सकंजामा। सीआईडी क्राइम ना वडाए आरोपियों नी धरपकड़ ने नकारी। सलामत गुजरात ना नारा वच्चे बे वर्ष में 2211 हत्या ना बनावो। कच्छ 109 हत्या साथे क्राइम रेट में त्रीजा स्थाने। अमदावाद प्रथम अने राजकोट रह्यु बीजा नंबरे। अनुसूचित जाति ना खेडूतोने जमीन आपवा मेवाणीए गजवी सभा। 25मी सुधी आप्यु अल्टिमेटम। 26मी जान्युआरीए जमीन पर थशे ध्वजवंदन। भुजोड़ी ब्रिज पासे पण कर्या प्रतीक धरना। भुज नगरपालिकानुं नवुं बिल्डिंग बनावा कराशे स्थळांतर। खेंगार पार्क में बाल भवन खाते खसड़ाई शके छे सुधराई कचेरी। आगामी कारोबारी बैठक में लेवाशे विधिवत निर्णय। जयंती भानुशाली हत्या केस में पोलीसे आरोपीओनी धरपकड़ करी लीधी छे, परंतु सीआईडी क्राइमना वड़ा आशीष भाटियाए आरोपीओनी धरपकड़ अंगे मौन सेव्यू छे। त्यारे कई रीते जयंती भानुशालीनी हत्याने अंजाम अपायो अने कई रीते तेनो प्लान बन्यो अने कई रीते आरोपीओ पोलीसना सकंजा सुधी पहोंच्या ते जाणीए तो पोलीसनी तपास शुरू थई त्यारे 3 जानुआरीथी जयंती भानुशाली, मनीषा गोस्वामी, सुरजीत अने शेखर भुज एरपोर्ट पर आवे छे अने पोलीस एरपोर्टना सीसीटीवी फूटेज जोवानी शुरुआत करे छे, जेमां इनोवा कार तेमने लेवा માટે આવે છે। પોલીસ ઇનોવા કારના નંબરને આધારે જ માલિકને શોધી કાઢે છે અને તે વ્યક્તિના નામની કેટલી કાર છે તેની તપાસ શરૂ થાય છે। સાથે જે વ્યક્તિએ કાર મોકલાવી હતી તે વ્યક્તિ પોલીસ સમક્ષ કબૂલાત કરે છે કે મનીષાના કહેવાથી પોતે કાર લઈને એરપોર્ટ પર ગયો હતો, જ્યારે બીજી થિયરી મુજબ પોલીસની એક ટીમ રેલવે સ્ટેશન પહોંચે છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજની તપાસ કરે છે, પરંતુ તેમાંથી કોઈ કડી મળતી નથી। સાથે જ ભુજ રેલવે સ્ટેશન પર આઈટી એક્સપર્ટની મદદથી ફોન કોલ્સની તપાસ કરાવાય છે, જેમાં કેટલાક શંકાસ્પદ નંબર પર પોલીસને હાથ લાગે છે, જેમાં અમુક નંબર પરથી ભુજથી ગાંધીધામ ફોન કરાયા હોવાનું જાણવા મળે છે અને આ ફોન કોલ પર ભાનુશાલી સયાજી એક્સપ્રેસમાં બેસે છે તેવી માહિતી ગાંધીધામના વ્યક્તિને આપવામાં આવતી હતી, જેથી પોલીસે ભુજથી ફોન કરનાર વ્યક્તિને ઓળખી લીધો હતો અને ગાંધીધામમાં ફોન રિસીવ કરનારની ઓળખ કરી લીધી હતી। એક વાત અહીં સ્પષ્ટ થાય છે કે શૂટરો ગાંધીધામથી જ ટ્રેનમાં બેઠા હતા। આ સમગ્ર હત્યાકાંડ વિશે પહેલી વખત ખોટું બોલનાર જયંતિ ભાનુશાલીના સહપ્રવાસી પવન મોરે અને કોચ એટેન્ડન્ટ વિનયની પોલીસ પૂછપરછ કરે છે ત્યારે તેઓ કબૂલ કરે છે હત્યા તેમની સામે જ થઈ હતી, પરંતુ તેઓ ગભરાઈને વોશરૂમમાં સંતાઈ જાય છે। પોલીસે જ્યારે શૂટરોનું વર્ણન પૂછ્યું ત્યારે તેમને અંદાજ આવી ગયો કે ભુજ એરપોર્ટના સીસીટીવી ફૂટેજમાં જે સુરજીત અને શેખર દેખાયા છે તે પ્રકારનું વર્ણન સહપ્રવાસીએ પણ આપ્યું હતું। ત્યારબાદ પોલીસ સીસીટીવી ફૂટેજ જેની સામે હત્યા થઈ હતી તેવા પવન મોરેને બતાવે છે અને પવન મોરેએ તરત જ પોલીસને જણાવે છે કે આ જ વ્યક્તિએ જયંતિ ભાનુશાલી પર ફાયરિંગ કર્યું હતું, તો પોલીસને હજુ સુધી પવન ઉપર ભરોસો થતો નથી। જયંતિ ભાનુશાલીને 2 ગોળી માર્યા બાદ આરોપીઓ ચેન પુલિંગ કરીને નાસી જાય છે, પરંતુ કઈ તરફ ગયા તેની માહિતી મળતી નથી, પરંતુ પોલીસ તેની આસપાસના મોબાઈલ નંબર તપાસે છે તો ત્યાંથી ભુજ ફોન થયાની જાણકારી મળે છે અને આ નંબર મનીષાનો અંગત નંબર હોવાનું પોલીસ માને છે અને તેથી આરોપીઓ મનીષાને ફોન કરીને કામ થઈ ગયું હોવાની જાણકારી આપે છે। પરંતુ હજુ સુધી શૂટર કઈ દિશામાં ગયા તે શોધવાનું બાકી છે, ત્યારે શૂટરને ભાગવા માટે કોઈ વાહનની જરૂર પડી હશે, તેના કારણે પોલીસ વાહન આપનાર વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને જે નંબર ભુજ એરપોર્ટ પરથી ઇનોવા કારના મળ્યા હતા અને જેની પોલીસે પૂછપરછ કરી હતી તે વ્યક્તિની જ બીજી કાર ભુજ તરફ આવે છે તેવા સીસીટીવી ફૂટેજ સામખિયાળી ચેકપોસ્ટ ઉપર મળે છે, જેથી શૂટર પરત ભુજ ફર્યા હોવાનું માનીને પોલીસ તપાસ માટે કચ્છને કેન્દ્ર માનીને કચ્છમાં જ તપાસ આદરે છે અને એક પછી એક આરોપીઓ પોલીસના હાથમાં ચડતા જાય છે અને આખરે બંને શૂટરને ઉત્તર પ્રદેશથી પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવે છે। ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગૃહ વિભાગની સૂચનાની ગંભીરતાથી લઈને પોલીસે ખળભળાટ ભર્યા જયંતિ ભાનુશાલી મર્ડર કેસનો ભેદ ઝડપભેર ઉકેલી નાખવાની દિશામાં કાર્યવાહી આદરી છે। સરકારે રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસએ વેગવંદી તપાસ કરતા હત્યાના 5 જ દિવસમાં 2 શૂટરોના નામ સપાટી પર આવી ગયા છે, ત્યારે બીજી તરફ પોલીસની સત્તાવાર જાહેરાત થાય તો અનેક સવાલોના જવાબ મળવા સાથે બીજા તેનાથી મોટા સવાલો પણ ઉઠે એવી સંભાવના છે। માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી ભાવ તથા મનીષા ગોસ્વામી માટે જયંતિભાઈ કમાવ પાત્ર હતા। સેક્સ કાંડ અથવા વાડા કે જમીન પ્રકરણમાં આ લોકોએ માતબર રકમ માંગી હતી,
समाधान अने लेती देती माटे एक थी वधु मीटिंगो पर थई हती। संभवत तेना भाग रूपे जयंतीभाई सामेनी बळात्कारनी एक फरियाद पाछी खेंचाई हती। त्यारे सवाल ए थाय छे के मनीषा अने सुरजीत भाऊ जेने भविष्यमां पण खंखेरी शकत एवा जयंतीभाईने शा माटे जानथी मारी नाखे। जयंतीभाईनो खेल खतम कर्या पछी तेमने पैसा तो मळवाना ज न हता, तो पछी चालती ट्रेने मोटू जोखम उठावीने तेने ठार शा माटे करे। केटलाक जाणकार सूत्रो एवी शंका व्यक्त करे छे के जयंतीभाई पासे मळवाना होय तेनाथी वधु नाणा कोई त्रीजा ज माणसे आ शूटरोने आप्या होई शके, तो ज तेमने शूटरोए पतावी नाख्या होय। जो के सवाल ए पण छे के ए त्रीजो माणस खरेखर कोण छे जेना दोरी संचारथी हत्या थई होय। पर्दा पाछळना ए माથાઓના નામ બહાર આવે અને અનેક રીતે જરૂરી હોવાનું કચ્છના જાણકાર સૂત્રો કહી રહ્યા છે। કચ્છની ચકચારી જયંતીભાઈ નુશાળી હત્યાકાંડની તપાસમાં દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે, જેમાં ગઈકાલથી મનીષા ગોસ્વામી અને શેખર સહિત સુરજીત ભાઉ નામના બે શાર્પ શૂટરોની ધરપકડ કરાઈ હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા। જો કે સીઆઈડી ક્રાઇમના વડા આશીષ ભાટિયાએ આ ત્રણેયની ધરપકડ થઈ હોવાનો ઇનકાર કર્યો છે। સોમવારે મધરાતે સયાજી નગરી એક્સપ્રેસમાં ભુજથી અમદાવાદ જઈ રહેલા ભાજપના દિગ્ગજ નેતા જયંતીભાઈ ભાનુશાળીની ગોળી વીંધીને હત્યા કરાઈ હતી। આ ઘટનામાં છબીલભાઈ પટેલ સહિતના છ લોકો સામે હત્યા કરાવવાનો આક્ષેપ ઉઠ્યો હતો। દરમિયાન સમગ્ર કેસમાં સીઆઈડી ક્રાઇમ એટીએસ અને સીટની રચના કરીને તપાસ હાથ ધરાઈ હતી। કચ્છ સહિત ગુજરાતભરમાં બહુ ચર્ચિત હત્યાકાંડની ઘટનામાં દરરોજ નવા નવા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે, જેમાં જયંતી ભાનુશાળીની નજીકના જ મનાતા શખ્સોએ ઘટનાને અંજામ આપ્યાનું પણ સામે આવી રહ્યું છે। તો મનીષા ગોસ્વામી હત્યા પૂર્વે પ્લેનમાં ભુજ આવી હોવાનું સામે આવ્યું છે। મનીષા સાથે સંપર્ક ધરાવતા સુરજીત ભાઉ સહિતના શેખર નામના શાર્પ શૂટરે જયંતી ભાનુશાળીને ગોળી વીંધી હોવાની વાતોએ વેગ પકડ્યો છે અને બંને શાર્પ શૂટરોની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ થઈ હોવાના સમાચારો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે। દરમિયાન આ અંગે કચ્છ ઉદય સીઆઈડી ક્રાઇમના વડા આશીષ ભાટિયાનો સંપર્ક કરીને વિગતો મેળવી હતી, જેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે મનીષા ગોસ્વામીની ધરપકડ હજુ સુધી થઈ નથી, તો બંને શાર્પ શૂટરો પકડાયા હોવાનો પણ તેમણે ઇનકાર કર્યો હતો। આશીષ ભાટિયાએ આપેલા નિવેદન બાદ મોટા ભાગની અટકળો અને વહેતા થયેલા સમાચારોનું ખંડન થઈ રહ્યું છે। આશીષ ભાટિયાએ વધુમાં એવી પણ સ્પષ્ટતા કરી છે કે હાલ સમગ્ર કેસ મામલે પૂછતાછ ચાલી રહી છે અને ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે। જેથી ભાનુશાળી હત્યાકાંડમાં તપાસ અધિકારીઓનું મૌન અથવા તો પૂછતાછ કરાઈ રહી છે, તપાસ ચાલુ છે તેવા જવાબો ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવી રહ્યા છે। બે શાર્પ શૂટરોની અટકાયત ઉપરાંત મનીષા પણ સકંજામાં હોવાની વાતો ગઈકાલથી જ વહેતી થઈ ગઈ હતી અને પોલીસ ગમે ત્યારે જયંતી ભાનુશાળીની હત્યા પરથી પડદો ઉંચકે ત્યાં સુધી વાત પહોંચી હોવાનું પોલીસ બેડા અને તપાસની એજન્સીઓમાં ચર્ચાયું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તપાસ પર જાણે રાજકીય લગામ કસાઈ હોય તેમ આરોપીઓની ધરપકડની વાતનો છેદ ઉડાડી દેવાયો છે। સીઆઈડી ક્રાઇમ પણ કહે છે કે હજુ સુધી કોઈ પણ આરોપીની ધરપકડ થઈ નથી, ત્યારે સમગ્ર ઘટનાક્રમમાં જયંતીભાઈની હત્યા પરથી ઉંચકાનારો પડદો ફરી પાછો જેમ હતો તેમ જ પડી ગયો છે। ત્યારે હવે આ કેસની તપાસમાં રાજકીય બ્રેક લગાવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જો કે પોલીસે તેનું કામ કરી લીધું હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ હત્યાના રહસ્ય પાછળની વાર્તાઓ બદલાઈ જાય તો નવાઈ નહીં કહેવાય। જયંતી ભાનુશાળી હત્યા કેસમાં વિવિધ ચોંકાવનારી વિગતો વચ્ચે સીટના ચેરમેન ગૌતમ પરમાર સાથે કચ્છ ઉદય વાતચીત કરતા તેમણે સમગ્ર તપાસમાં રાજકીય બ્રેક હોવાનો ઇનકાર કર્યો હતો। જો કે બે શાર્પ શૂટર સહિત મનીષાની ધરપકડ કરાઈ હોવાની વાત પણ તેમણે નકારી હતી અને હજુ સુધી ત્રણેયમાંથી કોઈની ધરપકડ કરાઈ નથી તેવું તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું। તો હત્યારા અને જયંતી ભાનુશાળી એક જ ફ્લાઇટમાં મુંબઈથી ભુજ આવ્યા હોવાનું પૂછતા તેમણે કહ્યું હતું કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે, તપાસના અંતે બધી વિગતો મીડિયામાં જાહેર કરાશે તેવું સીટના ચેરમેન ગૌતમ પરમારે ઉમેર્યું હતું। તેમના નિવેદન પરથી ચોક્કસ કહી શકાય કે પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી લીધો છે, હવે તેને કઈ રીતે જાહેર કરવો તેની ગળમથલ પોલીસ તેમજ રાજકીય વર્તુળમાં પણ જોવા મળતી હોવાનું મનાઈ રહ્યું છે। ગુજરાત રાજ્યની ગણતરી દેશના સલામત અને શાંત રાજ્યોમાં કરાય છે। સમયાંતરે ચૂંટણી પ્રચારની રેલીઓ કે અન્ય કાર્યક્રમોની સભામાં આવા દાવાઓ કરાતા હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 2211 વ્યક્તિઓની હત્યા કરાઈ છે, જેમાં અમદાવાદ રાજકોટ બાદ કચ્છ જિલ્લો ક્રાઇમ રેટમાં ત્રીજા નંબરે આવે છે। સરહદી કચ્છમાં 2 વર્ષમાં 109 હત્યાના કેસ નોંધાયા છે। સલામત ગુજરાતમાં એવા દાવા કરાઈ રહ્યા છે કે રાજ્યમાં છોકરીઓ રાત્રે 2 વાગે પણ એકલી ફરી શકે છે, પરંતુ બીજી તરફ જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે જોતા તમામ દાવાઓના છેદ ઉડી જાય છે। તાજેતરમાં જ ભાજપના દિગ્ગજ નેતા જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરી નાખવામાં આવી હતી, ત્યારે રાજ્યના ગૃહ વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં દરરોજ 3 વ્યક્તિઓની હત્યા થાય છે તેમજ 3 જણા પર ખૂની હુમલાના બનાવો બની રહ્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ 267 હત્યા કેસ સાથે રાજ્યમાં મોખરે છે,
त्यारबाद राजकोटमां छेल्ला बे वर्षमां 162 हत्याना बनावो बनी चुक्या छे, तो सरहदी कच्छ जिल्लामां छेल्ला बे वर्षमां 109 हत्याना बनावो बन्या छे। आम अमदावाद राजकोट बाद कच्छ जिल्लो क्राइम रेटमां त्रीजा स्थाने छे। गृह विभागना चौंकावनारा आंकड़ा मुजब शांत गणातो सरहदी कच्छ जिल्लो क्राइम रेटमां अन्य मेट्रो सिटीनी तुलनाए अग्रेसर छे। વડોદરામાં છેલ્લા બે વર્ષમાં 71 હત્યાના બનાવો બન્યા છે। ભાવનગરમાં 93, દાહોદમાં 77, સુરેન્દ્રનગરમાં 76 તેમજ બનાસકાંઠામાં 78 હત્યાના બનાવો નોંધાયા છે। રાપર તાલુકાના આડેસર હાઈવે પરથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી। પોલીસને જાણ કરાયા બાદ તપાસ કરાતા લાશ ભિક્ષુકની હોવાનું અને ઠંડીના કારણે તેનું મોત નિપજ્યું હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। હાઈવે પર કોઈ વ્યક્તિની લાશ પડી હોવાની જાણ આડેસર પોલીસ મથકને કરાઈ હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરાતા અંદાજિત 48 વર્ષીય અજાણ્યા ભિક્ષુકની લાશ મળી હતી। આ લાશને પીએમમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હાલ આડેસર પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરવાની કામગીરી હાથ ધરી હતી। જો કે મૃતક ક્યાંના છે તે જાણી શકાયું નથી। ખોટમાં ચાલી રહેલી બેંકોનું એકત્રીકરણ એટલે કે મર્જ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધા બાદ નવા નાણાકીય વર્ષ 2019 તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવશે તેવું બેંક ઓફ બરોડાના રિજિયોનલ મેનેજર એસ કે સિંઘે જણાવ્યું હતું। બેંકોનું એકત્રીકરણનો ઠરાવ થયા બાદ કર્મચારીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। 3 દિવસ પૂર્વે જ બેંક કર્મચારીઓએ હડતાળ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ બેંકના કર્મચારીઓના વિરોધ વચ્ચે પણ સરકાર તેની અમલવારી કરાવી રહી છે અને 1 એપ્રિલથી દેશભરમાં તે લાગુ થશે ત્યારે કચ્છની 3 બેંકની 151 બ્રાન્ચના નામ બદલી જશે। હાલ કચ્છમાં બેંક ઓફ બરોડાની 42 બ્રાન્ચ, દેના બેંકની 100 બ્રાન્ચ, વિજયા બેંકની 5 બ્રાન્ચ અને દેના ગ્રામીણ બેંકની 54 બ્રાન્ચ કચ્છના વિવિધ વિસ્તારોમાં આવેલી છે। આ તમામ બેંકોના નામ હવે બેંક ઓફ બરોડા થઈ જશે। વધી રહેલા એનપીએ નાણાંથી ભીસમાં આવેલી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે। સાથે જ કચ્છમાં લીડ બેંક તરીકે સેવા આપતી દેના બેંક હવે મર્જ થયા બાદ કચ્છમાં લીડ બેંક તરીકે બેંક ઓફ બરોડા થઈ જશે, પરંતુ એક પણ બ્રાન્ચ બંધ કરવામાં નહીં આવે તેવું બેંક ઓફ બરોડાના રિજનલ મેનેજર એસ કે સિંઘે જણાવ્યું હતું। તો મર્જર બાદ ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવા માટે બેંક ઓફ બરોડાએ કટિબદ્ધતા વ્યક્ત કરી છે। બેંકના રિજનલ મેનેજરે જણાવ્યું હતું કે શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારી સાથે બેઠક થઈ હતી, જેમાં ગ્રામ્ય વિસ્તાર સુધી બેન્કિંગ સુવિધા આપવા ડીડીઓએ તાકીદ કરી છે, જેના અનુસંધાને ટૂંક સમયમાં રાપર ખાતે 5 બીસી પોઈન્ટ શરૂ કરાશે। બીસી પોઈન્ટ એટલે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ, બીસી પોઈન્ટ પર લોકોને તમામ બેંકની સુવિધા આપવામાં આવશે। તો બીજી તરફ બેંકોનું એકત્રીકરણ થયા બાદ બેન્કિંગ સુવિધા વધારવા પર હાલ બીઓબી ધ્યાન આપી રહ્યું છે। આ અંગે રિજનલ બેંક મેનેજરે તાજેતરમાં જ આયોજન અધિકારી મહાવીરસિંહ રાહુલ સાથે પણ બેઠક કરી હતી, જેમાં બોર્ડર વિસ્તારના અંતરિયાળ ગામો સુધી બેંકની સુવિધા પહોંચાડવા આયોજન અધિકારીએ રિજનલ મેનેજરને જણાવ્યું હતું। સાથે બીએડીપીની ગ્રાન્ટમાં પણ વર્ષ 2019-20 આયોજનમાં બેંક માટે પ્રાવધાન રાખવામાં આવશે તેવી વાત થઈ હતી। ભુજ શહેરમાં સવારથી રાત સુધી ભારે અને મધ્યમ વ્યાપારી તેમજ મુસાફર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધનો ભંગ થઈ રહ્યો છે, છતાં લોકોના જાનમાલને જોખમમાં મૂકીને કેટલીક ખાનગી ટ્રાવેલ્સની બસ સહિતના ભારે વાહનો સામે પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હોવાની બૂમ ઉઠી છે। સવારથી જ રાત સુધી શહેરમાં સિમેન્ટ, પતરા, સળિયા, રેતી ભરેલા ભારે વાહનો પણ દોડી રહ્યા છે। બીજી બાજુ હમીરસર તળાવ છઠ્ઠી બારી પાસે પાર્ક કરાતી મુસાફર બસો રાત્રિના 9 વાગતાની સાથે જ શરૂ થઈ જાય છે। 9 વાગ્યા પહેલા જ આવી મોટી તોતિંગ ટ્રાવેલિંગ બસો દોડવા લાગે છે। ઘણીવાર છઠ્ઠી બારી પાસે બપોરના ભાગે પણ બસો ઉભેલી જોવા મળે છે, જે પ્રતિબંધો નિયમનો સરેઆમ ઉલાડીઓ દર્શાવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના 8 પછી શહેરમાં એક પણ સ્થળે ટ્રાફિક પોલીસ હોતી નથી, જેનો પૂરેપૂરો ગેરફાયદો ટ્રાવેલ સંચાલકો લઈ રહ્યા છે। દરમિયાન કેટલાક નાગરિકોએ ઉકળાટ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દિવસ દરમિયાન પણ બિંદાસ ઘૂસી જતા ભારે વાહનો સામે શહેર પોલીસ કે ટ્રાફિક પોલીસ ભાગ્યે જ કેસ નોંધે છે। બીજી તરફ રાત્રે મોટા ભાગની બસો જ્યાંથી ઉપડે છે તે આરટીઓ સર્કલ આસપાસના વિસ્તારમાં બસના પ્રવાસીને મૂકવા આવતા કાર, રિક્ષા જેવા નાના વાહનોને કારણે અરાજકતા સર્જાઈ રહી છે। વળી કેટલીક તોતિંગ બસો સેન્ટ ઝેવિયર્સથી સર્કલ સુધીમાં કતારબંધ ઊભી રહેતી હોવાથી આ સ્થળે વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાય છે, છતાં ક્યારે આવી બસોને હટાવવાનો પ્રયાસ પણ પોલીસ દ્વારા કરાયો નથી। કચ્છમાં અનુસૂચિત જાતિના ખેડૂતો તેમજ મંડળીઓની જમીન 35 વર્ષ પૂર્વે ફાળવાઈ હોવા છતાં હજુ સુધી આપવામાં આવી નથી, ત્યારે તાત્કાલિક જમીન આપવાની માંગ સાથે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ભચાઉમાં લોકોના પ્રશ્નો સાંભળીને સભા સંબોધી હતી। અગાઉ પણ જિજ્ઞેશ મેવાણીએ અનુસૂચિત જાતિના ખેડૂતો અને મંડળીઓને ફાળવાયેલી જમીન આપવામાં આવે તે માટે સરકાર અને વહીવટીતંત્રને ભીસમાં લઈને આંદોલન કર્યા હતા। ત્યારબાદ કેટલાક ખેડૂતોને જમીનની ફાળવણી કરવામાં આવી અને ત્યારબાદ પૂર્ણતંત્ર આ મામલે પૂરતો રસ ન લેતા જિજ્ઞેશ મેવાણી આજે કચ્છમાં આવ્યા હતા। અનુસૂચિત જાતિના ખેડૂતોને જમીન ફાળવવા ઉપરાંત વિવિધ મુદ્દે તેમણે સરકારને આડે હાથ લીધી હતી।
भचाऊ में सभा संबोधता जिग्नेश मेवाणीए अछत की परिस्थिति वच्चे पण रूपाणी सरकार गंभीर नथी तेवा आक्षेप कर्या हता। अछत राहत ने लगती कामगीरी अमलीकरण करवामां आवतुं नथी, सरकार मात्र वातो करीने संतोष माणी रही छे। लोकोने रोजगारी आपो, नरेगाना काम योग्य रीते शुरू थया नथी, पूरतु घास अने पाणी पहोंचाड़वामां सरकार निष्फळ गई होवानो आक्षेप जिग्नेश मेवाणीए कर्यो हतो। आ उपरांत आरोग्य शिक्षण सहितना मुद्दाओ अंगे सरकारनी कामगीरी सामे सवालो कर्या हता। तो खास दलितोनी जमीन मुद्दे मेवाणी द्वारा वधु एक अल्टिमेटम अपायुं हतुं। तेमणे कह्युं हतुं के 25मी जान्युआरी सुधी अनुसूचित जातिना तमाम खेडूतोने जो सरकार द्वारा जमीन आपवामां नहीं आवे तो 26मी जान्युआरीए अनुसूचित जातिना असरग्रस्त खेडूतो तेमज समग्र गुजरातना वंचितो अने शोषितो एकत्रित थईने पोताना हकनी जमीनो मेळवशे अने 26मी जान्युआरीए श्रीरंगो लहेरावीने ध्वजवंदन कराशे तेवुं जिग्नेश मेवाणीए कह्युं हतुं। माटे तंत्र सत्वरे अरजदारोने जमीन आपे तेवी मांग मेवाणीए करी हती। दुकाळ અને અછતની અતિ ગંભીર પરિસ્થિતિ હોવા છતાં ગાંધીનગરમાં બેઠેલા રૂપાણી સાહેબ અને એમનું આખું તંત્ર કચ્છની આ ગંભીર પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં કચ્છના ગરીબ માણસોની સામું જોવા તૈયાર નથી, કચ્છના માલધારીઓ ગામડાની ગરીબ જનતાને ખેડૂતોની સામે જોવા તૈયાર નથી। દુકાળગ્રસ્ત જાહેર કર્યા બાદ રાહત સામગ્રી આપવી, નરેગાનું કામ આપવું, બેરોજગારી ભથ્થું આપવું, ઘાસચારો આપવું અને દુકાળ મેન્યુઅલનું જે કલેક્ટરનું દુકાળ મેન્યુઅલ એનો અમલ કરવો, અમારી કોઈ જ કામગીરી કચ્છમાં થઈ નથી। આજે પણ અમે કોલ આપ્યો છે કે ભચાઉની મંડળીનો જમીનોનો કબજો જો 25મી જાન્યુઆરી સુધી આપવામાં નહીં આવ્યો તો 26મી તારીખે સવારે 11 વાગે અમારી માલિકીની આ જમીનોના કબજા લેવા માટે જઈશું અને ત્યાં અમારા સંઘર્ષના પ્રતીક તરીકે વાદળી ઝંડો અને સાથે સાથે તિરંગો પણ લહેરાવીશું। ભચાઉમાં જિગ્નેશ મેવાણીએ સભા સંબોધન કર્યા બાદ ભુજોડી ઓવરબ્રિજના અટકેલા કામને પગલે વિરોધ નોંધાવ્યો હતો। ભુજ ભચાઉ હાઈવેનું કામ છેલ્લા 7 વર્ષથી ટલે ચડ્યું છે, તેમાં ખાસ કરીને ભુજોડી નજીકનો ઓવરબ્રિજ તેમજ ભચાઉ પાસેના ઓવરબ્રિજનું કામ અટકાયા બાદ શરૂ કરવાના કોઈ ઠેકાણા નથી। ત્યારે આ બ્રિજના પ્રશ્નને લઈને જિગ્નેશ મેવાણીએ કચ્છના સ્થાનિકો સાથે પ્રતિક ધરણા કર્યા હતા। છેલ્લા 7 વર્ષથી આ બંને બ્રિજ તેમજ ભુજ ભચાઉ માર્ગમાં વચ્ચે અમુક અંતરની કામગીરી બાકી છે, પરિણામે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો માર્ગના અધૂરા કામોને કારણે અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે, ટ્રાફિકની સમસ્યાને કારણે કલાકો સુધી લોકોને ઊભા રહેવું પડે છે। આ ઉપરાંત કચ્છની વિવિધ સમસ્યાઓ અંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અવાજ ઉપાડ્યો હતો। કચ્છના દરેક પ્રશ્નો માટે તેઓ હરહંમેશ લડતા રહેશે તેવો કોલ પણ તેમણે આપ્યો હતો। આજે ભુજોડી અને ભુજના બ્રિજ અને એના કારણે 47 લોકોના મૃત્યુ થયા હોવા છતાં સરકાર જાણીબૂજીને બદ ઇરાદાપૂર્વક ઇન્ટેન્શનલી આ બ્રિજનું કામ પૂરું નથી કરતી, કેમ કે ભાજપના કેટલાક દલાલો અને મળતિયાઓના આમાં અંગત સ્વાર્થ અને ગણિત જોડાયેલા છે અને એના કારણે બ્રિજનું કામ પૂરું થવા દેતા નથી અને એના કારણે 47 લોકોનો જીવ હોમાયો, આ છતાં તંત્રને પેટનું પાણી હલતું નથી, ભાજપ સરકારના પેટનું પાણી હલતું નથી, એ વિજય રૂપાણી સરકાર માટે બહુ જ મોટી શરમનો વિષય છે। ભુજોડી ઓવરબ્રિજની વાત છે, ભુજોડી ઓવરબ્રિજનું કામ પણ ચાલુ થઈ ગયું છે। હમણાં પણ સીએમએ જ્યારે કચ્છમાંથી અમુક પત્રકાર તંત્રીઓ ત્યાં પાસે ગયા હતા ત્યારે એમની હાજરીમાં આરએનબીના ચીફથી વાત કરીને સૂચના પણ અપાવી છે, આ કામ પણ ચાલુ થઈ ગયું। જિગ્નેશભાઈની જો આપ વાત કરતા હો તો કચ્છની સીટ અનામત બેઠક છે, એટલે ક્યાંક જિગ્નેશભાઈને કચ્છમાં ચૂંટણી રડવા માટે કરીને આ પ્લેટફોર્મ તૈયાર કરતા હોય, વારંવાર કચ્છમાં આવીને ખોટા આંદોલનો કરી અને પ્રજાને ગેરમાર્ગ દોરવાનો જિગ્નેશભાઈ જે પ્રયત્ન કરી રહ્યા છે, પણ કચ્છની પ્રજા ક્યારેય આવી ખોટી રીતે ગેરમાર્ગે નહીં દોરાય અને કચ્છની જનતા હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની પડખે છે અને પડખે રહેશે। લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે ગુજરાતમાં વર્ષ 2007થી 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કર્યો છે। કચ્છ જિલ્લામાં છેલ્લા 11 વર્ષમાં લાખો લોકોને આ સેવાએ નવજીવન બક્ષ્યું છે। 2018ના વર્ષમાં પણ કચ્છના 45,338 લોકો માટે 108ની સેવા સંજીવની સમાન સાબિત થઈ છે। વિસ્તારની દ્રષ્ટિએ અતિ વિશાળ એવા સરહદી કચ્છ જિલ્લામાં ગ્રામીણ સંસ્કૃતિનું પણ એક આગવું મહત્વ છે। શહેરીકરણના વાયરા વચ્ચે પણ લાખો લોકો હજુ કચ્છમાં અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરે છે। સરકાર દ્વારા જિલ્લામાં આરોગ્ય સુવિધાનું માળખું સુદૃઢ બનાવવા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતી હોવાથી છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાનો વ્યાપ હજુ પણ પહોંચ્યો નથી। એક કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, તેમ કચ્છ માટે પણ એક યુક્તિ સાર્થક થઈ રહી છે કે જ્યાં ન પહોંચે આરોગ્ય સેવાઓ ત્યાં પહોંચે 108ની સેવા। 2007થી શરૂ થયેલી 108 એમ્બ્યુલન્સની સેવા પ્રત્યે લોકોમાં દિન પ્રતિદિન જાગૃતતા વધી જાય છે અને તેનો લાભ લેનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે।
108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કચ્છ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર કમલેશ ભડિયારે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે જાન્યુઆરીથી ડિસેમ્બર 2018 દરમિયાન કચ્છ જિલ્લામાં 45,338 લોકોએ 108 એમ્બ્યુલન્સ સેવાનો લાભ લીધો છે, જેમાં ગર્ભાવસ્થા સંબંધી 23,266, અકસ્માતના 3,844, હૃદયરોગના 1,240, શ્વાસના 1,494 તેમજ અન્ય મેડિકલ સારવાર સંબંધે 15,494 કેસ નોંધાયા છે. તો સરકારની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કચ્છ જિલ્લા માટે વાસ્તવમાં જીવનદાયીની સાબિત થઈ છે. 2007થી શરૂ થયેલી આ સેવાનો છેલ્લા 11 વર્ષમાં કચ્છ જિલ્લામાં લાખો લોકોએ લાભ લીધો છે, જેમાંથી 2,27,629 લોકો માટે આ સેવા સંજીવની સમાન સાબિત થઈ છે. આ લોકો જો 108 ન પહોંચી હોત તો તેઓ મોતના મુખમાં ધકેલાય તેવી સ્થિતિમાં હતા, તેથી તેમને નવજીવન મળ્યું હોવાનું કહી શકાય. વર્તમાન સમય મેડિકલ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઈ છે, તેમ છતાં યોગ્ય અને સમયસર સારવાર ન મળવાને કારણે ડિલિવરી દરમિયાન માતા તેમજ બાળકના મૃત્યુનો દર ચિંતાજનક સ્તરે છે. 108 ઇમરજન્સી સેવાને કારણે કચ્છમાં સગર્ભા માતા તેમજ બાળકના મૃત્યુ દરમાં પણ મહદ અંશે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 11 વર્ષ દરમિયાન 47,834 બાળકોએ એમ્બ્યુલન્સમાં જન્મ લીધો છે. વર્ષ 2018માં 45,338 લોકોએ 108 એમ્બ્યુલન્સ સેવાનો લાભ લીધો છે, ત્યારે પ્રતિ માસ દરમિયાન કયા કયા સંજોગોમાં લોકોએ 108ની સેવાનો લાભ લીધો તેના પર કરીએ એક નજર. કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા તેમજ ખૂટતી કડીઓ દૂર કરવા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે, પરંતુ માધ્યમિક શિક્ષણ બાબતે ક્યારેય પણ ગંભીરતાથી કાર્ય કરવામાં આવતું નથી. કચ્છની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રહેલી ત્રુટીઓથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અવળી અસર પડી રહી છે, ત્યારે આ ત્રુટીઓને કારણે જિલ્લા શિક્ષણાધિકારી લાલ ધૂમ બન્યા છે. કચ્છ જિલ્લાનો વિસ્તાર ખૂબ જ વિશાળ હોવાથી પ્રાથમિક શાળાઓની સાથે માધ્યમિક શાળાઓનું માળખું પણ વિસ્તરી રહ્યું છે. વસ્તીની દ્રષ્ટિએ સમૃદ્ધ ગામડાઓમાં પણ માધ્યમિક શાળાઓ શરૂ થઈ ગઈ છે. હાલ શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ટ્યુશન પર નિર્ભર બન્યા છે. તો શિક્ષકોની પણ એવી માન્યતા થઈ છે કે શાળામાં તો પૂરતો અભ્યાસ કરાવાય જ નહીં. કચ્છની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં અનેક ખૂટતી કડીઓ હોવા છતાં તેને પરિપૂર્ણ કરવા શાળાના જવાબદારો દ્વારા પ્રયાસો કરાતા નથી. જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવામાં પણ પાછીપાની કરાતી હોય છે, જોકે જિલ્લા શિક્ષણાધિકારીએ આવી શાળાઓ સામે લાલ આંક કરી છે. આ બાબતે શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ હાલમાં જ કચ્છના ડીઈઓ તરીકે આવેલા ભગવાનભાઈ પ્રજાપતિ દ્વારા જિલ્લાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની તપાસણી હાથ ધરાઈ છે. શાળાઓમાં રહેલી ત્રુટીઓ સંદર્ભે જવાબદારોને ઠપકો આપવાની સાથે પોતાની ફરજ નિષ્ઠાથી બજાવવા આદેશો કર્યા છે. માર્ચમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા હોવાથી તે બાબતે પણ સતર્ક રહેવા તાકીદ કરાઈ છે. ભુજ નગરપાલિકાના બિલ્ડિંગના નવનિર્માણની વાત વર્ષોથી ચાલી રહી છે, પરંતુ કચેરીના સ્થળાંતર માટે કોઈ અન્ય જગ્યા ન મળતા વાતો હવામાં જ ઓસરી જાય છે. નગરપાલિકાનો 5-1 મહિના પહેલા કાર્યભાર સંભાળનારી નવી ટર્મના હોદ્દેદારો દ્વારા નવા બિલ્ડિંગના નિર્માણ માટે પ્રયાસો આરંભાતા તેના સાનુકૂળ પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. જો કે કેન્દ્ર સુધી ભાજપની સરકાર હોવા છતાં ભુજ પાલિકાના સ્થળાંતર માટે અન્ય કોઈ મકાન ન મળતા ખેંગાર પાર્કમાં આવેલા બાલભવન પર નજર ફેરવાઈ છે. ભુજ નગરપાલિકાનું હયાત મકાન ભૂકંપ બાદ જર્જરિત બન્યું હોવાથી ટેકાઓના આશરે ઊભું છે. નવા બિલ્ડિંગના નિર્માણ માટે વર્ષોથી વાતો ચાલી રહી છે અને હંગામી ધોરણે પાલિકાની કચેરી ખસેડવા માટે શહેરના અન્ય બિન ઉપયોગી સરકારી મકાનોની માંગણી કરવા છતાં એક પણ મકાન ન ફાળવાતા અંતે ખેંગાર પાર્કમાં આવેલા બાલભવનના મકાનમાં કચેરી ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભરત રાણાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાના સ્થળાંતર માટે જૂની મામલતદાર નવી મામલતદાર કચેરીના કેટલાક રૂમો ભાડા ઓફિસની માંગણી કરાઈ હતી, પરંતુ તે મંજૂર ન કરાતા ખેંગાર બાગમાં આવેલા નગરપાલિકાની માલિકીના બાલભવનમાં મકાનમાં કચેરીનું સ્થળાંતર કરાશે. 16મીએ સુધરાઈની કારોબારી સમિતિની બેઠક મળનારી છે, તેમાં આ મુદ્દાનો પણ સમાવેશ કરવામાં આવશે. કમુરતા ઉતર્યા બાદ પાલિકાના નવા બિલ્ડિંગના નિર્માણ આડે વિઘ્નો પણ દૂર થઈ જશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કારોબારી બેઠકમાં હમીરસર બ્યુટીફિકેશન ઉપરાંત સાયકલ ટ્રેક સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવે તેવી શક્યતાઓ છે. રાપર તાલુકાના વરણુ ગામથી 11 કિલોમીટરના અંતરે રણમાં વરણુ દાદાનું મંદિર આવેલું છે. વરણુ દાદાના મંદિરેથી વાગડમાંથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે રણ વચ્ચેથી કાચો માર્ગ પણ પસાર થાય છે. વરણુદાદાના મંદિરે પણ 50-60 પશુઓ નિભાવ કરી રહ્યા છે, જેમાં ગાયો તેમજ અન્ય પશુઓ પણ છે.
આ ઉપરાંત અહીંના મંદિરે કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી દરરોજ સેંકડો ભાવિકો દર્શનાર્થે આવી રહ્યા છે. તેવામાં અહીં પાણીની મોટી સમસ્યા સર્જાય છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાઈ જતા દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે અહીંના મંદિરે નપતા પશુઓ તેમજ પ્રવાસીઓ માટે પાણીની સગવડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમે પાણીની રજૂઆત કરી છે. મેં રાપર પાણી પુરવઠામાં પણ આપેલું છે. સાંસદશ્રીને વિનોદભાઈને પણ મેં લેખિતમાં આપેલું છે. અને અહીંયા જો એક પાણીનું ટેન્કર દ્વારા પાણી અહીંયા મળી રહે તો અહીંયા એક તળાવ આવેલું છે. આ વર્ષે વરસાદ ન હોવાના કારણે અહીંયા કણે તળાવ ખાલી છે, તો ખાસ કરીને રોજનું એક ટેન્કર મળી રહે તે માટે અમે રજૂઆત કરેલી છે. અને સરકારશ્રી અમને એક ટેન્કર અહીંયા કણે ફાળવે તો બહુ સારું. હવે અહીં જમવાનું બીજું ત્રીજું તો વળી પબ્લિક દ્વારાથી આવી જાય છે, પણ હું વરસાદ વગરની ગાયું છે, પબ્લિક આવે છે, બીજું ત્રીજું બધું પાણીની હું વરસાદ નથી, મોટી તકલીફ છે પાણીની. પાણી માટેનો વિષય મોટો તકલીફ છે. સરકારને વિનંતી કરવામાં આવે કે અમને થોડી પાણીની સહાય આપે. કચ્છમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાંથી ખાસી એવી રાહત મળી છે. છેલ્લા બે દિવસથી પવન પણ થંભી ગયો છે, પરિણામે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. મકર સંક્રાંતિનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરીને ઉત્તર તરફ પ્રયાણ કરશે. ત્યારબાદ ઠંડીમાં રાહત અનુભવાશે તેવું જાણકારો માની રહ્યા છે. પરંતુ ઉત્તરાયણ પૂર્વે જ પવનની ઝડપમાં ઘટાડો થતા તાપમાનમાં ઉછાળો જોવા મળ્યો છે. ગત સપ્તાહમાં સિંગલ ડિઝિટમાં નોંધાતો લઘુત્તમ તાપમાનનો પારો ડબલ ડિઝિટમાં થવા ઉપરાંત તાપમાન બમણું થઈ ગયું છે. આજે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો શીત મથક નલિયામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું, તો જિલ્લા મથક ભુજમાં 16.4, નવા કંડલામાં 16.5 અને કંડલા એરપોર્ટમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. કચ્છ સહિત રાજ્યભરમાં સ્વાઇન ફ્લુએ કહેર મચાવ્યો છે, ત્યારે આજે રાજ્યના આરોગ્ય સચિવને સ્વાઇન ફ્લુ નોંધાતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કચ્છમાં પણ આજે સ્વાઇન ફ્લુનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીના જણાવ્યા પ્રમાણે ભુજ તાલુકાના સરલી ગામે રહેતા 55 વર્ષીય આધેડને સ્વાઇન ફ્લુ પોઝિટિવ નોંધાયો હતો. આ દર્દીને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ચાલુ વર્ષે કચ્છમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લુના કુલ 42 પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. કચ્છ સહિત રાજ્યભરમાં કહેર મચાવનાર સ્વાઇન ફ્લુએ રાજ્યના આરોગ્ય સચિવને લપેટમાં લેતા તંત્ર હરકતમાં આવ્યું છે. સિનિયર આઈએએસ અને આરોગ્ય સચિવ એવા પૂનમચંદ પરમારને સ્વાઇન ફ્લુના લક્ષણો જણાતા તેમનું બ્લડ ટેસ્ટ કરાયું હતું, જેમાં H1N1 પોઝિટિવ નોંધાતા તેમના ઘેર જ સ્વાઇન ફ્લુની સારવાર ચાલી રહી છે. સરકારી કચેરીઓમાં આજથી 3 દિવસીય મિનિ વેકેશનનો પ્રારંભ થયો છે, ત્યારે કચ્છમાં ફરી પ્રવાસીઓની મોસમ ખીલી ઉઠી છે. સોમવારે ઉત્તરાયણ હોવાથી કચ્છમાં 2 દિવસ પતંગોના અવકાશી યુદ્ધનો નજારો પણ જોવા મળશે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે તેને સંક્રાંતિ કહેવાય છે. વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થાય છે, પરંતુ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે તેને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. મકર સંક્રાંતિના દાન ધર્મનો અનેરો મહિમા રહેલો છે અને લોકો દ્વારા પતંગો ચગાવીને પણ ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં ઉત્તરાયણની દર વર્ષે 2 દિવસ સુધી ઉજવણી થતી હોય છે. આ વખતે સોમવારે સંક્રાંતિ હોતા કચ્છમાં પણ રવિવારથી ઉત્તરાયણના પર્વની ઉજવણી શરૂ થશે. 2 દિવસ સુધી જિલ્લાના આકાશમાં રંગબેરંગી પતંગોના યુદ્ધ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તરાયણના દિવસે પવનની ઝડપ સાનુકૂળ રહેવાની આગાહી કરાઈ હોવાથી પતંગ રસિકો તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે. આગામી ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને પતંગ મહોત્સવ દરમિયાન અબોલ પક્ષીઓને બચાવવા માટે વિવિધ સામાજિક સંગઠનો અને સંસ્થાઓએ કરુણા રેલીના આયોજન કરવામાં આવી રહ્યા છે. તે મુજબ આજે રાપર શહેરમાં જલારામ રઘુવંશી લોહાણા કન્યા વિદ્યાલય સંચાલિત માતુશ્રી વીરબાઈ કન્યા વિદ્યાલય દ્વારા પક્ષીઓને બચાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાની વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને અબોલ પક્ષીઓને બચાવવા માટેના સૂત્રો સાથે રેલી કાઢી હતી, જેમાં મહેન્દ્ર ઠક્કર, કિરણભાઈ જાડેજા, જાનકીબેન ઠક્કર, કૃતિકા ઠક્કર, લબ્ધિબેન મહેતા, આશાબેન રામાયણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને પક્ષીઓને બચાવવા માટે લોકોને અનુરોધ કર્યો હતો. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભુજમાં આવેલી તેમની પ્રતિમા પર નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી તેમજ નગરસેવકો, સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા હારારોપણ કરાયું હતું. રાજેન્દ્ર પાર્ક પાસે આવેલી પ્રતિમા પર સવારે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં નગરસેવક ગોદાવરીબેન, ભુજ શહેર ભાજપના પ્રમુખ નવીનભાઈ લાલન, અસ્મિતાબેન ગોર, હર્ષિતાબેન પંડ્યા, ભાડાના પૂર્વ ચેરમેન કિરીટભાઈ સોમપુરા સહિતના આગેવાનોએ હારારોપણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે સનાતન ધર્મ માટે પણ ઘણું જ કાર્ય કર્યું છે, એમના જે સંદેશો છે એ આજે પણ યુથ માટે એટલો જ ઉપયોગી છે. એમણે કહ્યું હતું, ઉઠો, જાગો અને ધ્યેય સુધી મંડ્યા રહો. આ એમનું એ વાક્ય એટલું શાશ્વત સત્ય છે કે આજે પણ
અને સદીઓ સુધી જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી એ અમર જ રહેવાનું છે। તો આજે સ્વામી વિવેકાનંદની 156મી જન્મજયંતિ નિમિત્તે કચ્છ કલ્યાણ સંઘ અને જિલ્લા પંચાયત દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને મુરજીભાઈ પિંડોરિયાએ દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। આ કેમ્પમાં સાયટિકા, કમરદર્દ, એડીનો દુખાવો, સ્વાસ્થ્યવર્ધક ઉકાળો, એક્યુપ્રેશર, 0-5 વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશના ટીપા તેમજ કચ્છમાં ઉપસ્થિત ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર પવન મકરાણી, પરેશ સગ્રદેવ, મિત્તલ ઠકરે સેવાઓ આપી હતી। સાથે જ કચ્છ કલ્યાણ સંઘને 30 વર્ષ પૂર્ણ થતા હોવાથી ત્રિદશાબ્દી વર્ષ તરીકે તેની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। સંસ્કારનગર ખાતે આવેલી કચ્છ કલ્યાણ સંઘ શિશુ વાટિકા પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે આ કેમ્પ યોજાયો હતો અને બપોર બાદ ત્રિદશાબ્દી મહોત્સવ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આપણે કચ્છ કલ્યાણ સંઘ આયોજિત અહીંયા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તરફથી અહીંયા સર્વરોગ નિદાન સારવાર આયુર્વેદિકનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આપણે છે ને બધા પ્રકારના રોગોનું આપણે અત્યારે સારવાર કરીએ છીએ અત્યારે કેમ્પમાં, અને સાથે સાથે આપણે આયુર્વેદની એક વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ છે અગ્નિક્રમ, જે અમુક જૂના જે રોગો છે સાંધાના દુખાવો, સાયટિકા વગેરે, એમાં આપણે ડૉક્ટર મિત્તલ ઠકર આવ્યા છે, સ્પેશિયલ ડૉક્ટર એમના, અને એ અગ્નિક્રમ ચિકિત્સા બાજુના રૂમમાં કરે છે। જેમ સ્વામી વિવેકાનંદે કીધું હતું કે ભાઈ દરિદ્ર છે એ નારાયણ છે, એ રીતે માનવ સેવા એ જ પ્રભુ સેવા સમજીને જે આપણું પુરાતનમાં આયુર્વેદનું મહત્ત્વ હતું એ મહત્ત્વને ફરીથી પ્રસ્થાપિત કરવા માટે આયુર્વેદના નિદાનથી જે કાંઈ દર્દને દર્દીઓને દર્દ દૂર થાય એ માટે નિદાન અને સારવાર કેમ્પ નિઃશુલ્ક જિલ્લા પંચાયત ભુજ એમના સહકારથી આયોજન કરવામાં આવેલું છે। આ આયોજનમાં સવારથી દર્દીઓનું તપાસણી વગેરે ચાલુ છે, સાથે સાથે વનસ્પતિઓ જે કંઈ છે જે આપણે હવે ભૂલતા જઈએ છીએ વનસ્પતિના ગુણધર્મો। લખપત તાલુકામાં વરસાદ ન પડતા ઘાસચારા અને પાણીની વધી રહેલી તકલીફના કારણે પશુધનને બચાવવા માટે દાતાઓ તેમજ સંસ્થાઓ દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે, ત્યારે અદાણી સિમેન્ટ કંપની દ્વારા પણ લખપત તાલુકામાં ઘાસનું વિતરણ કરાયું હતું। અદાણી સિમેન્ટ કંપની દ્વારા છેલ્લા 6 મહિનાથી કપુરાશી, કોરિયાણી, જૂની અને નવી મુદાય, કૈયારી જેવા 12 ગામડાઓમાં અવારનવાર જરૂરત પ્રમાણે ઘાસની ગાડીઓ પહોંચાડીને વિતરણ કરવામાં આવે છે। સિમેન્ટ કંપનીના જનરલ મેનેજર આલોક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે સિમેન્ટ કંપની દ્વારા હજુ સુધી કોઈ કાર્ય ચાલુ થયું નથી, પણ અહીંના સ્થાનિક આગેવાનો અને માલધારીઓએ સિમેન્ટ કંપનીને ઘાસ વિતરણ કરીને ગૌવંશ બચાવવા રજૂઆત કરાઈ હતી, જેને ધ્યાને લઈને કંપની દ્વારા સામાજિક જવાબદારી અદા કરવા આ કાર્ય શરૂ કરાયું છે। જ્યાં સુધી વરસાદ નહીં થયા ત્યાં સુધી આસપાસના 12 ગામડાઓમાં અદાણી સિમેન્ટ કંપની દ્વારા ઘાસ વિતરણ કરવામાં આવશે। આ કામગીરીમાં કેતન મ્યાત્રા, સંદીપ ગાયકવાડ જવાબદારી સંભાળી રહ્યા છે। અમે આ બધાના આજુબાજુના 10 થી 12 ગામોમાં ઘાસચારાનું વિતરણ કરીએ છીએ। આ વિસ્તારની પરિસ્થિતિમાં દુષ્કાળ છે, કોઈ જ જાતનો વરસાદ નથી પડેલો અને ગાયનો ઘાસચારાનું ખૂબ જ અહીંયા તકલીફ છે, એટલે અમારી સિમેન્ટેશનમાં કામ ચાલુ નથી થયેલું, પણ એક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટે અમે આ પુણ્યનું કામ કરીએ છીએ। સરહદે કચ્છ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રના હબ તરીકે ઉપસી આવ્યો હોવા છતાં યુવાનો બેરોજગારીથી પીડાઈ રહ્યા છે। જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાઓ યોજી સંતોષનો શ્વાસ લેવાતો હોય છે, ત્યારે છેલ્લા 1 વર્ષમાં કચ્છમાં 18,000 લોકોને રોજગારી અપાયાની આંકડાકીય માયાજાળ રચવામાં આવી છે। પ્રાપ્ત વિગતો મુજબ સરકારી ભરતીઓ પર નિયંત્રણ આવી ગયું હોવાની સાથે સ્થાનિક કંપની ઉદ્યોગગૃહોમાં પણ સ્થાનિકોને રોજગારી આપવાના સરકારના આદેશોનો છેદ જ ઉડાડી દેવામાં આવતો હોવાથી બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યું છે, જેના કારણે માત્ર સેંકડો જગ્યાઓ માટે હજારો લાખો ઉમેદવારો ફોર્મ ભરી નસીબ અજમાવતા હોય છે। કચ્છ જિલ્લાની પણ આવી સ્થિતિ હોવાથી જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોજાતા ભરતી મેળામાં પણ હજારો બેરોજગારો ઉમટે છે, પરંતુ રોજગારી મુદ્દે માત્ર આંકડાકીય માયાજાળો જ રચવામાં આવે છે। જિલ્લા રોજગાર કચેરી દ્વારા 2018માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન 43 ભરતી મેળા યોજવામાં આવ્યા હતા। આ ભરતી મેળાઓમાં 30,588 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી 18,030 ઉમેદવારોની નોકરીદાતાઓ દ્વારા પ્રાથમિક પસંદગી કરાઈ હોવાનું કચેરીના રેકોર્ડમાં નોંધાયેલું છે। સૂત્રોનું માનીએ તો જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોજાતા ભરતી મેળાઓમાં નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોને માત્ર ઇન્ટરવ્યૂ માટે જ પસંદ કરવામાં આવે છે, તેઓના ઇન્ટરવ્યૂ બાદ નોકરી અપાય કે નહીં તે સહિતની વિગતોનું મોનિટરિંગ થતું ન હોવાથી વાસ્તવમાં કેટલા ઉમેદવારોને રોજગારી મળી તે કહી જ ન શકાય।
શિયાળાની ઋતુ શરૂ થતા બજારોમાં શેરડીનું આગમન થઈ જતું હોય છે. આ વર્ષે મકર સંક્રાંતિ પૂર્વે બજારોમાં કચ્છની દેશી શેરડી તેમજ કર્ણાટક અને રાજકોટની કાળી શેરડીનું આગમન થઈ ગયું છે. જોકે દેશીને બદલે કાળી શેરડીની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. શહેરની બજારોમાં ગત વર્ષ કરતાં આ વર્ષે કચ્છની દેશી શેરડીનું વેચાણ ઓછું થઈ રહ્યું છે. આ બાબતે શેરડીના વેપારીએ જણાવ્યું હતું કે લોકો કચ્છની દેશી શેરડી લેવાને બદલે કર્ણાટક અને રાજકોટથી આવેલી શેરડી ખરીદે છે. તેનું કારણ એ છે કે તે મીઠાશવાળી અને નરમ હોય છે. દેશી શેરડી 50 રૂપિયામાં અને કાળી શેરડી 50-60 રૂપિયામાં વેચાઈ રહી છે. દેશી શેરડીની ધાણેટી સહિત વિવિધ વિસ્તારોમાં ઉપજ થાય છે. વેપારીઓ તે શેરડીના કટકા કરીને ગંડેરી બનાવી 10-20 રૂપિયા સુધીમાં વેચે છે. જેમ જેમ ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ શહેરમાં ઠેર ઠેર લોકો શેરડીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. શેરડી શિયાળાની ઋતુમાં ખૂબ જ ગુણકારી ગણાય છે. આ કાળી શેરડી બારેથી આવે છે ભાઈ, કર્ણાટકથી બારેથી આવે કાળી શેરડી. આ કાળી જે બારેથી આવે છે વેચાણ કાળીનો 50-60 રૂપિયા આવે છે માર્કેટમાં અત્યારે. આપણી કચ્છની શેરડી છે એ 20-25 રૂપિયા ભાવ આલે એક સાંઠાના. હા, કચ્છની દેશી શેરડી પણ રાખીએ છીએ પણ એ થોડીક સસ્તી આવે છે અને એ ઓછી હાલે છે. હમણાં વધુ આ હાલે છે, કાળી શેરડી વધુ હાલે છે ને બીજી આ રાજકોટનો માલ છે ને એ વધુ હાલે છે. એકદમ પોચો ને મુલાયમ આવે છે, એકદમ ખાવામાં એકદમ મીઠા સાવ પડે છે. હા, ગરાગી સારી મળે છે. હમણાં 10 દિવસ તો ગરાગી એકદમ સારી હશે સંક્રાંત સુધી. અને તમે પણ બધાને આમંત્રણ છે અમારી ગંઢેરી ખાવા, બધાય આવજો. રાપર તાલુકામાં ખાલી પડેલી આંગણવાડીની જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આંગણવાડી વર્કર અને હેલ્પરની ભરતી પ્રક્રિયા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં રાપર તાલુકા પંચાયત ખાતે પ્રાંત અધિકારી એબી જોશી, તાલુકા વિકાસ અધિકારી એબી પરમાર અને આઈસીડીએસ વિભાગના ભરતભાઈ પટેલ દ્વારા ઇન્ટરવ્યુ યોજાયા હતા. રાપર તાલુકા અને શહેરમાં વર્કરની ખાલી પડેલી 45 જગ્યાઓની ભરતી માટે 114 ફોર્મ ભરાયા હતા, જ્યારે આંગણવાડીમાં હેલ્પરની ખાલી પડેલી 72 જગ્યા માટે 88 ફોર્મ ભરાયા હતા. આ ભરતી માટે યોજાયેલા ઇન્ટરવ્યુમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી. ઇન્ટરવ્યુ માટેની વ્યવસ્થા તાલુકા પંચાયતના કર્મચારીઓ આશીષ રેવર, મગનભાઈ, હેતલબેન, મનીષ મકવાણા, વાઘેલાભાઈ તેમજ આઈસીડીએસ વિભાગના કર્મચારીઓએ સંભાળી હતી. રાપર શહેરમાં અયોધ્યાપુરીમાં લોહાણા સમાજના જલારામ પ્રીમિયર લીગ સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. ફાઇનલ મેચમાં શ્રીરામ 11 અને જલારામ 11 વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો હતો, જેમાં શ્રીરામ 11 વિજેતા બની હતી. વિજેતા ટીમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાઈ હતી. સંતશ્રી ત્રિકાલદાસજીએ ટોસ ઉછાડીને ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી. કીર્તિ રાદે તરફથી વિજેતા ટીમને 11,000 નો પુરસ્કાર અર્પણ કરાયો હતો. આ પ્રસંગે દરિયાસ્થાન મંદિરના સંત ત્રિકાલદાસજી બાપુ, રાપર લોહાણા સમાજના પ્રમુખ રસીલાલ આદુવાણી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુકેશભાઈ ઠક્કર, મહામંત્રી નિલેશભાઈ માલી, રાપર નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા સોઢા, રમેશ જીયારિયા, પ્રવીણભાઈ ઠક્કર, ડોક્ટર મુકુંદ ઠક્કર, બળવંત ઠક્કર, કીર્તિભાઈ રામાણી, કીર્તિ રાજદે, ભરત રાજદે, વિપુલ રાજદે, લાલજીભાઈ નાથાણી, દિલીપ મીરાણી, પ્રફુલ્લ ચંદે, પૂંજાભાઈ પટેલ, ભોગીલાલ ઠક્કર, મહેન્દ્ર ઠક્કર, પ્રતાપ મીરાણી, ભરતભાઈ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 45 વર્ષથી બિદડા ખાતે સર્વોદય હોસ્પિટલમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષ ગત 3 જાન્યુઆરીથી કેમ્પનો પ્રારંભ થયો છે અને આગામી 24 જાન્યુઆરી સુધી સર્વોદય હોસ્પિટલ ખાતે આ કેમ્પ ચાલશે. 21 દિવસ સુધી ચાલનારા આ મેડિકલ કેમ્પમાં 10 સર્જિકલ અને 18 નોન સર્જિકલ કેમ્પ યોજાવાના છે. સાથે યુરોલોજી, બાળરોગ, હાડકા, જનરલ સર્જરીની ચકાસણી અને ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. ઉત્તરાયણના દિવસે કાન, નાક, ગળા માટે, જ્યારે 18મીએ આંખ અને દાંત તેમજ 22મીએ સ્ત્રી રોગ માટે વિશેષ કેમ્પ યોજાશે. દર વર્ષે બિદડા સર્વોદય ખાતે યોજાતા આ કેમ્પમાં 25-30 હજાર જેટલા દર્દીઓ આ કેમ્પનો લાભ લે છે. સાથે 1200 જેટલી સ્થળ પર સર્જરી અને 200 જેટલી મેજર સર્જરી માટે દર્દીઓને ભુજ, મુંબઈ, અમદાવાદ અને આણંદ ખસેડવામાં આવે છે. તેમની પાસેથી પણ કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને આ વર્ષે પણ આટલા જ લોકો આ કેમ્પનો લાભ લે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. કેમ્પની શરૂઆત માટે હોસ્પિટલના દરેક સ્ટાફ મેમ્બર છે, ટ્રસ્ટીઓની દિગ્દર્શી છે, દાતાઓ પરિવારોનો સાથ અને સંગાત છે અને દેશ વિદેશથી આવતા ડૉક્ટરો અને તેમજ વોલેન્ટિયરો ખરેખર આ કેમ્પને સફળ કરવાનો એમનો ખૂબ હિસ્સો છે અને ખૂબ જહેમત ઉઠાવે છે. એનો આ કેમ્પની સફળતા અમને અમેરિકાથી અને વિદેશથી, ખાસ કરીને વિદેશમાં અમેરિકાથી સારું એવું ભંડોળ ત્યાંથી મળે છે અને ઘણી બધી કેમ્પોનું સ્પોન્સરશીપ અમેરિકાથી મળેલ છે. તો હું એ દરેક દાતા પરિવારોનો ખૂબ ખૂબ આભાર માનું છું.
ઉત્તરોત્તર આ ટ્રસ્ટના આ કાર્યની અંદર અહીંના કચ્છના લોકો અને ભારતભરના લોકો તેમજ વિદેશના લોકો જે પણ સંગાત આપે છે, તો બિદાળ સરોવર ટ્રસ્ટપતિ વિજય છેડા ખરેખર એ સૌનું ખૂબ ખૂબ આભાર માને છે. હવે ખરેખર અહીંના લોકોને હું કરીશ કે તન મન તન ધનથી આ ટ્રસ્ટના કાર્યમાં આપ સાથે આવો અને આની અંદર જોડાઈ અને આપણે આનાથી પણ સારું વધારે કાર્ય કરી શકીએ, આનાથી વધારે પેશન્ટોને લાભ આપી શકીએ, તો એ માટે આપણે જોડાઈ અને સારું કામ કરીએ તો બિદાળ સરોવર ટ્રસ્ટનું અત્યારે થઈ રહેલું કામ તેવી અગ્રણી આગળ છે. બિદાળ સરોવર સિર્ફ મેડિકલ કેમ્પ નહીં પણ એની સાથે સાથે અને અહીં આગળ 2001ના અર્થક્વેક પછી કરેલું રીહેબ સેન્ટર જેની અંદર દર વર્ષે લગભગ 60,000થી વધારે લોકો લાભ લે છે. રાજગોર સોશિયલ ગ્રુપ દ્વારા ભુજના દાંડા બજાર ખાતે રાજગોર સમાજવાડીમાં પ્રથમ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના યુવાઓએ બ્લડ ડોનેશન કરીને પ્રેરણાદાયી પહેલ પૂરી પાડી હતી. તાજેતરમાં રાજગોર મોતા પરિવારની પેઢી યોજાઈ હતી, જેમાં સમાજ દ્વારા એક્સરે આરોગ્ય ક્ષેત્રે કામ કરવા અનુરોધ કરાયો હતો, જેને ધ્યાને લઈને પ્રથમ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા અને રક્તદાન કરીને પહેલ પૂરી પાડી હતી. આયોજનને સફળ બનાવવા માટે સમાજના અગ્રણીઓ અને સોશિયલ ગ્રુપની ટીમે જહેમત ઉઠાવી હતી. અમારા રાજકોટ સમાજમાં તાજેતરમાં જ સુરેશભાઈ ઈશ્વરલાલ ગોહના આગેવાની હેઠળ એક સોશિયલ ગ્રુપની રચના કરવામાં આવી છે. એ રચનામાં પ્રથમ કાર્યક્રમ છે આજે. તો યુવાનો એવો વિચાર કર્યો કે અત્યારે આરોગ્ય ક્ષેત્રે લોહીની ખૂબ જરૂર છે, તો એ લોકોએ બધા સાથે મળીને અમારા અત્યારે મોટા પરિવારની જે પેઢી હતી ગયા રવિવારે, એમાં એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આપણો જે કાર્યક્રમ છે એમાં પ્રથમ કાર્યક્રમ તરીકે એક રક્તદાન કેમ્પનું આયોજન કરીએ, જે અનુસંધાને આજે અમે મોટી સંખ્યામાં અહીં રાજગોર સમાજના યુવાનો એકઠા થયા છે અને સુરેશભાઈ અને એમની ટીમની આગેવાની હેઠળ પ્રથમ આ કાર્યક્રમ અત્યારે અમે શરૂ કરી રહ્યા છીએ. થોડાક સમય પહેલાં માતાજીની જે પેઢી હતી એ પેઢીની અંદર અમારા પ્રવક્તા શ્રી વસંતભાઈ સરસ મજાનો એક વિચાર મૂક્યો અને વિચારને આકાર આપવા માટે સુરેશભાઈએ પડકાર ઝીલી લીધો અને પોતાની સમગ્ર ટીમને તૈયાર કરી એક સોશિયલ ગ્રુપ તૈયાર કર્યું. એ દરમિયાન એમને એક સરસ વિચાર એ આવ્યો કે અત્યાર સુધી સમાજે મેડિકલ ક્ષેત્રે એમાં પણ ખાસ કરીને બ્લડ ડોનેશનનું કાર્ય બહુ ઓછા પ્રમાણમાં થયું છે, તો સુરેશભાઈ અને એમની ટીમ જીકે જનરલ હોસ્પિટલની અંદર શ્રી દર્શનભાઈ અરાવલનો સંપર્ક કરી એમણે બહુ જ ઉત્સાહ સાથે પૂરેપૂરું મોટિવેશન સાથે સહયોગ આપવા માટેની વાત કરી. આજે એ કાર્યને અહીં આપણે મૂર્તિ સ્વરૂપ જોઈ રહ્યા છીએ. કવિઓ જૈન મહાજન ભુજ સંચાલિત રતનસિંહ ટોકરસિંહ વોરા મેડિકલ ચેકઅપ આયોજિત નિઃશુલ્ક એક્યુપ્રેશર તથા મેગ્નેટિક થેરાપી કેમ્પના પ્રથમ દિવસે 55 દર્દીઓ લાભ લીધો હતો. પ્રારંભે વિવિધ અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વજન ઘટાડો, કમરનો દુખાવો સહિતના રોગો, કાનના ઘડાની બીમારીઓનો ઇલાજ વૈકલ્પિક આરોગ્ય પ્રણાલી દ્વારા કરવામાં આવે છે. સુપર નિષ્ણાત ડોક્ટર SS લોહિયા આ કેમ્પમાં સેવા આપી રહ્યા છે. તાજેતરમાં જ મસ્કામાં આવેલી એન્કરવાલા હોસ્પિટલ ખાતે મેગ્નેટિક થેરાપી કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો અને મંગળવારથી ભુજમાં આવેલા કવિઓ ખાતે આ કેમ્પની શરૂઆત થઈ છે. જે નિષ્ણાંત સુપર નિષ્ણાંત ડોક્ટરો કચ્છમાં નથી એવા સુપર નિષ્ણાંત ડોક્ટરોને મુંબઈ અમદાવાદ રાજકોટથી બોલાવી અને એનું સ્થાનિક જ નિદાન થાય અને એમનું યોગ્ય માર્ગદર્શન મળે એ માટે સતત કચ્છી વિશ્વાસવા જૈન મહાજન પ્રયત્નશીલ રહ્યું છે. આજે મેગ્નેટિક થેરેપીનો એક અને એક્યુપ્રેશરનો એક કેમ્પ ડૉક્ટર લોહિયા જે રાજસ્થાનમાં હનુમાનગઢની અંદર સંસ્થાની અંદરમાં સેવા આપી રહ્યા છે, એમનો ગયા અઠવાડિયે જ કેમ્પ આપણે માંડવીમાં એન્કરવાલા હોસ્પિટલ મસ્કા મુકામે પૂરો થયો. એના સારા પરિણામો આપણને જોવા મળ્યા. એલોપેથિક થી લોકો જ્યારે કંટાળ્યા છે અને લોકો જ્યારે આવી કુદરતી ઉપચાર તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આ એક 6-7 દિવસના કેમ્પનું આયોજન આપણે કર્યું છે. સવારથી જ આપ જોઈ શકો છો, વિના મૂલ્યે દર્દીઓનો ઘસારો પણ સારો છે અને જે રીતે મસ્કાની અંદરમાં માનવીમાં જે રીતેના પરિણામો આવ્યા એવા જ સારા પરિણામો અહીંયા આવે અને વગર દવાએ લોકો સાજા થાય એવી આ થેરાપી દ્વારા જે સારવાર કરવામાં આવે છે એમાં સફળતા પ્રાપ્ત થાય એવું હું ઈચ્છી રહ્યો છું. ભુજ તાલુકાના ટાંકણાસર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું કોમ્યુનિટી હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભોજા સર્વોદય ટ્રસ્ટ
કચ્છ નવનિર્માણ અભિયાન, કિંગ સર્કલ, મુંબઈ લાયન્સ ઇન્ટરનેશનલ, સેતુ અને રીચ ટુ રીચ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે લોકો અનેક રોગોમાં સપડાતા હોય છે, ત્યારે લોકોને તેમના ગામમાં જ આરોગ્યની સેવા ઉપલબ્ધ કરાવવા માટે આવા પ્રકારના કેમ્પો જરૂરી બની રહ્યા છે. ત્યારે આ સંસ્થાઓ દ્વારા જનરલ રોગની તપાસ, આંખના દર્દીઓની તપાસ કરીને સારવાર આપવામાં આવી રહી હતી, જેમાં 40 વધુ દર્દીઓએ લાભ લીધો હતો. વધુ સારવારની જરૂર જણાય તેવા દર્દીઓને બિદડા ખાતે ચાલતા કેમ્પમાં સારવાર માટે તેમજ ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. આ કેમ્પમાં સંસ્થાઓ સહિત કોળકી પીએસસી, સીએસસી તથા ઢોરીના ડોક્ટર તેમજ મદદનીશ વર્ગની ટીમ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો. અબ તક મહિને 6058 સેમિનાર મેસ્ક કિયા ઓલ ઓવર ઇન્ડિયા. અબ તક બચ્ચોને બહુ સારે મેસ્ક લેવે બહુ મજા કિયા હૈ. ઓર 3 દફા મેં હોમી બાબા મેં રિસર્ચ સેન્ટર મેં થા, યાને મેથ્સ કે લીએ મેથ્સ કા નયા નયા ખોજ નિકાલા હૈ હમને. ઓર પૂરા બચ્ચો કો હમ ટેબલ યાની પાડા બોલતે હૈ, પાડા હમ પઢાતે હૈ કૈસે. ઓર આપ જો બોલતે બચ્ચો કો જે મેથ્સ કી જો ભીતી હૈ, ડર ડર કે આગે મેથ્સ હૈ, ઓર હમ ઉહ બતાતે હૈ ડર કે આગે કૈસે જીત હૈ, તો ઉસમે ક્યા હૈ, મેથ્સ હૈ. મેથ્સ સબસે બઢિયા હૈ. મેથ્સ મીન્સ વોટ? માઇન્ડ એન્ડ ટેન્શન, હાર્ટલેસ ઓર મીન મેથ્સ. અમે લોકોએ 1500થી વધારે પેશન્ટને, 2200 પેશન્ટને અમે અહીંયા તપાસણી કરી છે. એ તપાસણીમાં અમે લોકો અમારી સાથે જે જનરલ જે આગળની જે આ તપાસણીમાં જે આગળના બીમારીઓ આવે છે, મોટી બીમારીઓ, એ માટે અમે લોકો ભોજાય સર્વોદય ટ્રસ્ટ સાથે મળીને અને ભુજ હોસ્પિટલ સાથે ટાઈઅપ કર્યું છે કે કોઈ બી મોટા રોગ અગર નિદાન થાય અહીંયા કેમ્પમાંથી, તો ત્યાં આગળની સારવાર માટે નિઃશુલ્ક ત્યાં અમને આ પેશન્ટોને ત્યાં મોકલશું અને એમની સારવાર કરીશું. જે હતા એ બધાએ સારી રીતના ટ્રીટમેન્ટ આપી છે અને આગળ રેફર કરવાની જે ક્યારે પણ નહોતું થયું કે બોમ્બે સુધી લઈ જાય એવી સેવા આ લોકોએ આપી છે. એટલે અમે અને અમારા બાળકો બધા આજે ખુશ છે અને આવા કેમ્પો થતા રહી અને આ ગરીબ લોકોને એની સેવા મળે એ માટે હું આ સ્કૂલ વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભુજના સેવન સ્કાય મોલ ખાતે મેક્સ ફેશન દ્વારા 12 નીચેના બાળકો માટે જુનિયર સ્ટારની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાન્સના વિજેતા ભવ્યા ચૌહાણ, ફેશન વોકના વિજેતા હીર આહિર અને ડ્રોઈંગમાં અવની ખત્રીએ પ્રથમ ક્રમાંક મેળવી ગૌરવ વધાર્યું હતું. ગત 16 ડિસેમ્બરના મેક્સ ફેશન દ્વારા 12 સુધીની ઉંમરના બાળકો માટે એક પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું, જેમાં શહેરના ઉભરતા કલાકારોએ ભાગ લઈ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મેક્સ ફેશન દ્વારા આયોજિત ઇવેન્ટ મેક્સ જુનિયર સ્ટાર્સમાં 800 જેટલા બાળકોએ નૃત્ય, ચિત્ર અને ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક બાળકની વિશિષ્ટતાને પ્રદર્શિત કરવામાં મદદ મળે અને તેમના વાલીઓ પણ એમની સાથે આવી શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભુજની દૂન પબ્લિક સ્કૂલ, આર્મી પબ્લિક સ્કૂલ, એરફોર્સ સ્કૂલ, સરસ્વતી વિદ્યાલય, બીબીજીએ, રેઇનબો સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મેક્સ ફેશનના જુનિયર સ્ટાર ગ્રાન્ડ ફિનાલેમાં ગુજરાતી ફિલ્મના કલાકાર ભાવિની જાની અને કચ્છ કરાટે એસોસિએશનના જનરલ સેક્રેટરી શિહાન પિયુષ શ્રીવાસ્તવ જજ તરીકે હાજર રહ્યા હતા. ભાવિની જાનીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કચ્છની ટેલેન્ટ દુનિયામાં પ્રખ્યાત છે. તાજેતરમાં ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકર પણ કચ્છની કળાને માણી હતી. તેમણે ગુજરાતી વર્લ્ડમાં ડંકો વગાડી શકે તો ગુજરાતી ફિલ્મમાં કેમ નહીં તેમ જણાવી કચ્છના કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. 3-4 વર્ષના ભૂલકાઓ સ્ટેજ રેમ્પો કરે તે સહેલી બાબત નથી. અહીં તેમની કળાના મૂળિયા રોપાઈ રહ્યા હોવાનું જણાવીને સૌને અભિનંદન આપ્યા હતા. એટલે પહેલી ઇમ્પ્રેશન, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે આ સ્ટાઇલિશ જે વેર છે, કપડાં છે, ડ્રેસ છે, એ મેક્સ તરફથી જે રીતે આ બચ્ચાઓને પણ આ પહેરવામાં આવ્યા છે ને જે રીતે કરી રહ્યા છે, તો એમ થાય કે આવું ઇનિશિયેટિવ લઈને આટલું સુંદર મજાનું કાર્ય કરે છે કોણ. એટલે એ લોકોને તો અભિનંદન આપવું એટલા ઓછા છે, એની સાથે સાથે પેરેન્ટ્સને અને સૌથી વધારે અભિનંદન બાળકોને કે જેમને નાના નાના ભૂલકા સુંદર રીતે જે રીતે વોક કરી રહ્યા છે. આપણને એમ જ લાગે કે દીપિકા પાદુકણ કે XYZ કોઈ શું કરતા હતા વોક, એટલું સુંદર વોક કરે. અને અહીંયા આવીને મને ખૂબ આનંદ આવ્યો. આમ તો સવારથી નીકળી હતી, મને લાગ્યું કે થાકી જશે, લોંગ ડે છે, તો પણ બચ્ચાને રેમ્પ વોક કરતા જોઈને ફ્રેશ થઈ ગઈ, મજા આવી. છેલ્લા 15 કચ્છની અંદર કામ કરી રહ્યો છું અને મને એટલું ખબર છે કે કચ્છની અંદર જે બાળકો છે ખૂબ એક્ટિવ છે અને એક્સ્ટ્રા એનર્જી છે એમની અંદર. આજે જ્યારે અમે ટ્રેનિંગ આપીએ છીએ ત્યારે અમને એટલી તકલીફ નથી થતી બાળકોને ટ્રેનિંગ આપવામાં, કે જેટલું એમનું ગ્રાસ્પિંગ પાવર બહુ વધારે છે. અને બીજી વસ્તુ, કચ્છ એક એવી જગ્યા છે કે જે પૂરી દુનિયામાં પોતાનું નામ કમાવી ચૂક્યું છે. આજે કચ્છના નામથી કોઈ ના ઓળખતું હોય દુનિયામાં એ વસ્તુ નામુમકિન છે.
અને અહીંના વિદ્યાર્થીઓ પણ સારા છે, આજે ઇન્ટરનેશનલ લેવલે પણ પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે, વિજય રૂપાણી સાહેબે પણ સન્માન કરેલો છે એમનો કચ્છની અંદર, તો ઘણું બધું એવું અમને પોઝિટિવ અહીંયા રિવ્યૂ મળે છે. આજે મને બહુ જ ખુશી થઈ છે કે મને આવડા મોટા સ્ટેજમાં ઊભું રહેવા મળ્યું છે. મેક્ષવાળાને થેન્ક યુ સો મચ, તમે મને આવડો મોટો સ્ટેજમાં ઊભો રાખ્યો. મારું નામ હીર છે, હું થર્ડ સ્ટાન્ડર્ડમાં છું ને હું 8 યર્સની છું. મને બહુ સારું લાગ્યું કે મને આટલા મોટા સ્ટેજમાં ઊભું રહ્યું. લખપત તાલુકાના વર્માનગરમાં આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય ખાતે ચેસની રમતમાં સફળતા કઈ રીતે પ્રાપ્ત કરવી તે અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ભુજ પોલીસ ખાતામાંથી પોલીસ ઇન્સ્ટ્રક્ટર અને ચેસ રમતના કોચ સંજયભાઈ દાવડાએ વિદ્યાર્થીઓને ચેસની રમત અંગે વિવિધ પ્રકારની પ્રયુક્તિઓ સમજાવી હતી. ચેસની રમત સાથે જીવનમાં પણ આત્મવિશ્વાસ, હિંમત અને ધીરજ જેવા ગુણો કઈ રીતે વિકસે છે તેની સમજ પણ આપવામાં આવી હતી. પ્રારંભિક શાળાના આચાર્ય SJ મહેતાએ સ્વાગત પ્રવચન કરીને ચેસના કોચ સંજય દાવડાને આવકાર્યા હતા. સેમિનારના અંતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય JS પાઠકે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. તેમ સંચાલન PT પઢેરિયાએ કર્યું હતું. લખપત તાલુકાના કોરિયાણી ગામે પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં વિદાયમાન આપવામાં આવ્યું હતું. શાળાના શિક્ષક ભાવેશભાઈ વીરડા 14 વર્ષથી કોરિયાણી ગામે ફરજ બજાવતા હતા અને તેમની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય હેઠુભા સોઢા ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન કરતા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાણજીભા સોઢાએ મહેમાનો અને વાલીઓને આવકાર આપ્યો હતો. ગામમાંથી બદલી પામેલા શિક્ષકને સાફો પહેરાવી શાલ ઓઢાડીને તેમજ મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહના અધ્યક્ષ હેઠુભા સોઢાએ ભાવેશભાઈ વીરડાને કામગીરી તેમજ શાળા માટેની સતત જાગૃતતાને બિરદાવી હતી. 14 વર્ષથી તેમણે બાળકોને પ્રેમ સાથે શિક્ષણ આપ્યું હોવાનું જણાવીને આવા શિક્ષકોની ખોટ હંમેશા વર્તાશે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. બદલી પામતા શિક્ષક ભાવેશભાઈ વીરડાએ પણ પ્રતિભાવોમાં ગ્રામજનો તરફથી મળેલા પ્રેમ અને સહકારને કાબિલે દાદ ગણાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ તેમજ આચાર્ય જિગ્નેશભાઈ નટુભા સોઢા, નવી કોરિયાણીના આચાર્ય રણજીતભાઈ પ્રભાતસિંહ જાડેજા, પ્રવીણસિંહ સોઢા, હઠુભા સોઢા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન અજીતભાઈ કાનગળ અને આભાર વિધિ રાજુભાઈ દેસાઈએ કરી હતી. વિદાય એટલે કે એકબીજાથી અલગ થવું, જેમ કે દીકરી માતા પિતાથી અલગ થાય છે તેમજ આપણાથી ભાઈ સાહેબ અલગ થાય છે. જેમ દીકરી માતા પિતાને મળવા આવે છે તેમજ આપણાને ભાઈ સાહેબ મળવા આવે છે. તમને ખબર જ હશે કે આપણી શાળા બધાથી છેલ્લી હતી અને પેલી ભાઈ સાહેબ આગળ તેને આગળ ભાઈ સાહેબ લાવ્યા છે. હવે હું આગળ જઈને સાહેબને બહુ જ યાદ કરીશ. સાહેબ અમને બહુ જ ગમે છે. સાહેબને વિદાય થતાં આપણને દુઃખ તો થાય છે પણ સાહેબ માટે સારું છે, કારણ કે સાહેબ પોતાના હાથમાં જાય છે. હરેક માતા પિતાને પોતાના બાળકને મળવાની ઈચ્છા હશે. તો સાહેબ પોતાના માતા પિતા પાસે જાય છે અને પોતાના માતા પિતાને મળે છે. તો હું એવી વિનંતી કરું છું કે સાહેબ આગળ જઈને આગળ વધતા રહે અને જીવનમાં અમને અને આખી શાળાને આવો વિદેશ ભૂલે નહીં એવી મારી નર્મદાજી છે. જય હિન્દ, જય ભારત. ભુજના પ્રમુખ સ્વામી નગરમાં આવેલા આદિનંતેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 6 જાન્યુઆરીથી શરૂ થયેલી ભાગવત સપ્તાહ શનિવારે વિરામ પામી હતી. શ્રી ગાયત્રી સત્સંગ મહિલા મંડળ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન તરીકે ગંગા સ્વરૂપ નિર્મળાબેન દામોદર ભટ્ટે સહયોગ આપ્યો હતો. કથાવક્તા તરીકે જનકરાય ભટ્ટે પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. કથાના પ્રારંભે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ઝવેરબેન જેઠાલાલ ઠક્કર તથા મુખ્ય યજમાન નિર્મળાબેન ભટ્ટ દ્વારા કરાયું હતું. મહિલા મંડળના પ્રમુખ નીમુબેન ભટ્ટના નેજા હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગાયત્રી સત્સંગ મહિલા મંડળ દ્વારા સતત 10મા વર્ષે આ શુભ કાર્ય હાથ ધરાયું હતું. બુધવારે કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શુક્રવારે રૂક્ષ્મણી વિવાહના પ્રસંગની ઉજવણી કરાઈ હતી. તો ગઈકાલે કથા વિરામ પામ્યા બાદ આજે નારાયણ યજ્ઞનું આયોજન કરાયું હતું. કથાના આયોજનને સફળતાપૂર્વક પાર પાડવા માટે ગાયત્રી સત્સંગ મહિલા મંડળના હોદ્દેદારો સહિત રસીલાબેન ઠક્કર, શીલાબેન ગાંધી, નીમુબેન બુધભટ્ટી, હંસાબેન ઠક્કર, કલ્પનાબેન ચોથાણી સહિતના મહિલાઓએ જહેમત ઉઠાવી હતી. ગાયત્રી સત્સંગ મહિલા મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષ ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થાય છે અને આજના મુખ્ય અમારા યજમાન છે નિર્મળાબેન ભટ્ટ, જે પ્રમુખ સ્થાને પણ છે અને મુખ્ય યજમાન છે.
અને અમારા વક્તા જનકરાય મહારાજ છે જે ખૂબ જ કથાનું સારું એવું રસપાન કરાવી રહ્યા છે. અને મને તો એવું લાગે છે કે અમારી જે ઓડિયન્સ છે મુંદ્રા રિલોકેશનના ધર્મભક્ત ભાઈઓ અને બહેનો એ ખૂબ જ આનંદ કરતા હોય અને ખુશી કરતા હોય એવું મને એ લોકોના ચહેરા ઉપર લાગી રહ્યું છે. સાથે સાથે મારે એટલું કહેવું છે કે આજે કૃષ્ણ જન્મ છે, કૃષ્ણ વિવાહ છે સોરી, તો એનામાં રુક્ષ્મણીજીનો કન્યાદાનનો અવસર મારા ભાગે આવ્યો છે, જે મને એમ જ લાગે છે હું ખૂબ જ નસીબવાળી છું કે કન્યાદાન કરવાનો મને અવસર મળે છે. અને કૃષ્ણનો લાવો છે અમારા સીમાબેન દીપકભાઈ સોની છે એ કૃષ્ણનો ચડાવવાનો લાવો મળ્યો છે. તો આવા રૂડા અવસરે અમને ખૂબ જ એવું થાય છે કે અમારા જે પ્રમુખ મંત્રી અને ખજાનચી જે બેન રસીલાબેન છે, નીમુબેન બુદ્ધભટ્ટી છે અને નિર્મળાબેન ભટ્ટ છે પ્રમુખ, એ સતત આવા કાર્યો કરતા રહે અને અમે સાથે મળી અને એક થઈએ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.